वर्णिवेसरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमः विचेतये ॐ श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्री गुरु कमले भ्यो नमो नमः बोलो श्रीस्वामिनारायणभगवाननि जय श्री ने जय શ્રી ઘનશ્યામ મહારાજની જય બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ આપણા નિત્યના શ્રોતા એક પણ દિવસ જેમની ગેરહાજરી ન હોય એવા આપણા સાંજની સભાના પરિક્ષિત મહારાજ આશિત ભગત ઇન્ડિયા હતા પચીસ વર્ષ પછી ઇન્ડિયા ગયા ભગત અને આજે જ લોહયાધામમાં પધાર્યા છે આપણે તાળીઓથી ભગતનું ખૂબ સ્વાગત કરીએ એવો એમનો મહિમા છે આપણે જાણીએ છીએ લગભગ સંતોને અને હરિભક્તોને બધાને ભગતનો અનુભવ છે મહારાજને પ્રાર્થના પણ કરીએ આવા ભક્તની સાથે ભગવાન અખંડ સાથે ને સાથે રહે આગળની કથા આપણે શરૂ કરીશું ઘનશ્યામ દાદા મંતવ્ય આપવાનું છે તમારે મુકેશ ભગત તમારે આપવાનું છે ગઈકાલે કથામાં હતા ને તમે એક નાની વાત કોઈ પણ કથામાં સાંભળેલી હોય જેવી સાંભળી હોય એવી જ રીતે એક નાની વાત રજૂ કરવી એને મંતવ્ય કહેવાય આ પરંપરા શ્રીજી મહારાજના સમયથી ચાલે છે એમાં ખાસ કરીને સંતોની સભામાં આ પરંપરા બસો વર્ષથી ચાલી આવે છે સંતોની બપોરની સભા થાય એમાં દરેક સંતો વચનામૃતના એકાદ વાક્યની એકાદ મંતવ્યની વાત એકજેટ કરતા હોય તો ઘનશ્યામ દાદા જય સ્વામનાથ સ્વામીજી ભક્તનો મહિમાનો મહિમા જણાવે છે ગઈકાલની કથામાં એમ કે દરેક માણસ મનુષ્ય કરતાં બ્રાહ્મણ અધિક છે બ્રાહ્મણ કરતાં ધર્મવાળો અધિક છે ધર્મવાળા કરતાં જ્ઞાનવાળો અધિક છે અને દીક છે એમ ભક્તિવાળો ભક્તિવાળો તાળીઓથી વધારી એક જેટ યાદ રાખ્યો કેટલી સરસ વાત આવી મનુષ્યોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ એમાં પણ ધર્મવાન શ્રેષ્ઠ એમાં પણ જ્ઞાનવાન શ્રેષ્ઠ એમાં પણ ભગવાનની ભક્તિવાળો કોઈ પણ ભગવાનનો ભક્ત શ્રેષ્ઠ એમાં પણ ચારે ચાર સાધન જેમાં હોય એ સર્વથી સર્વશ્રેષ્ઠ આ દુનિયામાં ભગવાનનો ભક્ત જીવ છે મુકેશ ભગત નહીં એક તો કેવું જ પડશે ધર્મમાં કોઈને રહેવું નથી પણ ધર્મમાં રહેવું એ અગત્ય છે ગઈકાલે એવી વાત આવી હતી દરેક માણસ એવું ઈચ્છે છે મહિમા અમારો વધે પણ ધર્મ વધારવા માટે નથી ઈચ્છતા આમાં આવ્યું હતું ને જેટલો એકાંતિક ધર્મ વધારે એટલો એનો મહિમા પણ વધારે છે જેટલો એકાંતિક ધર્મ ઓછો એટલો એનો મહિમા પણ ઓછો છે મહિમા વધે એવું દરેક ઈચ્છે છે પણ ધર્મ વધે એવું કોઈ નથી ઈચ્છતા આપણી ભગવાનની એકાંતિક ભક્તિ વધે એવું નથી ઈચ્છતા ખૂબ સરસ ગઈકાલે આપણે સાંભળી વાતો સદ્ગુરુ આધારનંદ સ્વામીએ ગઈકાલે જે વાત કરી ચાલુ પ્રસંગ જે ચાલે છે એટલે આપણે થોડું બે શબ્દોમાં રિવિઝન કરી લેશું પથ્થરથી સ્વામીએ જ શરૂ કર્યું પથ્થરથી તૃણ એના કરતાં લતા એના કરતાં ઔષધિઓ એના કરતાં અન્ન એના કરતાં વૃક્ષ એમાં પણ પીપળ પારિજાત વગેરે વૃક્ષો અધિક અધિક છે એમ કરતાં કરતાં એમાં મનુષ્ય શ્રેષ્ઠ પશુ લીધા પશુઓમાં ગાય એના કરતાં મનુષ્ય એમાં પછી બ્રાહ્મણ અંતે કહ્યું સૌથી સર્વશ્રેષ્ઠ ભગવાનનો ભક્ત છે શા માટે ભગવાનના ભક્તના હૃદયમાં ભગવાન અખંડ રહ્યા છે જેવો ભગવાનનો મહિમા છે એવો એ ભક્તનો મહિમા છે એ ભક્તના હૃદયમાં શા માટે રહ્યા છે કારણ કે એ ભક્તના હૃદયમાં ધર્મ જ્ઞાન વૈરાગ્યને ભક્તિ છે એવી રીતે એકાંતિક જે ભગવાનનો ભક્ત છે એમાં ભગવાન રહ્યા છે માટેનો મહિમા સર્વશ્રેષ્ઠ છે ભગવાન જેટલો મહિમા છે સ્વામિનારાયણ હરે સ્થાવર જંગમ કે જીવ જેતા અધિક ન્યૂનતા મે કહે તેતા સો જી હરે આશ્રિતતા કો શ્રેષ્ઠ સબસે કહે સો સ્થાવર જંગમ કે જીવ જેતા સ્થાવર અને જંગમ આ બે પ્રકારના જીવો છે એટલે કે જીવસૃષ્ટિ બે ભાગમાં વેચાયેલી છે જેમ કે વૃક્ષ છે ઝાડ છે વેલ છે લતા છે પથ્થર છે એમાં જીવ હોવા છતાં એ ચાલી નથી શકતા એટલે એને સ્થાવર કહેવામાં આવે સ્થિર છે જંગમ એટલે વારંવાર ચાલનારા ફરનારા મોબાઈલ જેને કહેવાય મૂવેબલ જેને કહેવાય એવા જીવો એને જંગમ કહેવાય આ બંનેમાં થઈને લાખો જંગમ જાતિમાં તમે જુઓ તો ચોર્યાસી લાખ જાતિ છે કેટલી આમ તો સ્થાવરને જંગમ બંને આવી જાય ચોર્યાસી લાખ કેટેગરી છે શાસ્ત્રમાં ગણાવી ચાર પ્રકાર ગણાવ્યા સ્વેદ જ ઉદ્ભિજ અને જરાયુજ સ્વેદ એટલે પરસેવામાંથી ઉત્પન્ન થનારી જાત તમે જાણો છો એવી કેટલી જીવાતો છે કે પસીનામાંથી પાણીમાંથી ઉત્પન્ન થાય ને પાછી એમાં વિનાશ થાય તો બીજી કેટેગરી છે અંડજ જ ઈંડામાંથી ઉત્પન્ન થનારી સૃષ્ટિ બહુ મોટી છે ઘણા વર્ષો પહેલા અમે આફ્રિકામાં એક પક્ષીનું મ્યુઝિયમ જોવા ગયા પંખીની જુદી જુદી પ્રકારની ઓછામાં ઓછી ત્રણ થી ચાર લાખ પ્રકારની જાતિ એ એક જ મ્યુઝિયમમાં સંગ્રહવામાં આવી છે અમુક જાત એવી છે જે ફોટામાં છે કે જે એક સમયમાં પૃથ્વી ઉપર પંખી હતા અત્યારે છે નહીં એવી જાત ફોટા દ્વારા નામ દ્વારા એની વિશેષતા દ્વારા પણ ત્યાં મૂકવામાં આવી છે ખાલી પંખીમાં ઈંડામાંથી થનારી જાતિ તો ઉદ્ભીજ એટલે જમીનમાંથી બીજ તોડીને જે ઉત્પન્ન થાય છે એવી સૃષ્ટિ જરાયુજ જરામાંથી ઉત્પન્ન થનારી ગાયો વગેરે મનુષ્ય વગેરે સ્થાવર અને જંગમ જેટલા જીવ છે તેમાં અધિક ન્યૂનપણું કહ્યું તે સમજાવ્યા પછી મેં ભગવાનના ભક્તને જ સૌથી શ્રેષ્ઠ કહ્યા સોજાની હરી આશ્રિતતા કો શ્રેષ્ઠ સબસે કહેવાકુ સ્થાવર અને જંગમ જેટલા પ્રકારના જીવો છે એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય તો ભગવાનનો ભક્ત છે કારણ કે એના હૃદયમાં ભગવાન છે ભગવાન કોના હૃદયમાં રહે છે ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય છે એવો એ જીવ સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તે ધન્ય પ્રવિશતિ હૃદયે સામ ભક્તિરેકા શ્રીમદ ભાગવતમાં પણ એવું કહ્યું નિર્ધન હોવા છતાં ગરીબ હોવા છતાં આ જગતમાં એ વ્યક્તિ ધન્ય છે અતિભાગ્યશાળી છે ભાગ્યોદય બહુ જન્મ સમર્જિતેન સત્સંગમ ચલભતે મનુજો યદાવે અનંત જન્મોના ભાગ્ય ઉદિત થાય અને જે પ્રાપ્તિ નથી થતી એવી પ્રાપ્તિ આવા જીવને છે કયો જીવ નિર્ધન હોવા છતાં ધન્ય છે સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેન્ય પ્રવિતિ હૃદય શ્રી ભક્તિ રે કા જીના હૃદયમાં ભગવાનની ભક્તિ છે એ ખરેખર ભાગ્યશાળી છે ધનવાળો ધન્ય નથી નિર્ધન હોવા છતાં ભગવાનની ભક્તિવાળો જીવ એ ધન્ય છે અતિ ધન્ય છે શા માટે ભાગવત પણ વાત કરે હરિરપીની જ ભુવનમ સર્વથા તો વિહાય આ દુનિયામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વૈભવ હોય તો ભગવાનના ધામમાં એનાથી શ્રેષ્ઠ સારા સુંદર વૈભવ ક્યાંય છે જ નહીં હરિરપીની જ ભુવનમ સર્વથા તો વિહાય તે રદિત ભક્તિસૂત્રોપનદ્ધ ભગવાન પણ પોતાનું ધામ છોડી આવો ભગવાનનો પવિત્ર ભક્ત છે એના હૃદયમાં નિવાસ કરે છે એક નાની વાત સંભળાવું એકવાર શ્રીજી મહારાજ દરબારો સાથે બેઠા હતા દરબારોએ રમૂજ કરી મહારાજ તમે અમારા ઘરે આવો અમે તમને અમારા ઘરે પધરાવીએ પધરામણી કરાવીએ અરે મહારાજ એકવાર તમારું ઘર તો બતાવો તમારું ઘર તો અમને બતાવતા જ નથી રમૂજ કરી અને મહારાજને પણ ખબર નહીં શું થયું મહારાજ કે ચાલો અમારું ઘર બતાવીએ ઊભા થાવ દરબારો સાથે મહારાજ ઊભા થયા ચાલતા ચાલતા સંતોની ધર્મશાળા ત્યાં સંતો બેઠા બેઠા ભગવાનની વાતો કરતા હશે સંતોનું કુંડાળું એ કુંડાળામાં સંતો બેસીને ચારે બાજુ ગોષ્ઠી કરતા હોય ભગવાનની કંઈક વાતો કરતા હશે અને એ સંતોના કુંડાળામાં વચ્ચે જઈને શ્રીજી મહારાજ બેઠા અને દરબારોને કીધું દરબારો અમારું ઘર જોયું મહારાજ કયું ઘર તમે બતાવ્યું તો નહીં અરે દરબારો અમારે રહેવાનું ઘર આ સંતોનું મધ્ય છે આવા સાધુ જ્યાં હોય ને વચનામૃતમાં પણ મહારાજ એટલા માટે કહે પ્રેમાનંદ સ્વામીએ પદ ગાયું વંદુ સહજાનંદ ખબર છે ને મહારાજ કે કોઈ નિમિત્ત નથી છતાં એમ થાય આવા સાધુને મધ્ય અમે જન્મ ધારણ કરીએ કંઈક નિમિત્ત ઊભું કરીને વેદાંતી અરૂપી કહે છે એ ન્યાય અનુમાને લે છે તેવાલો સંતોમાં રે છે રે સંતોમાં રે છે રે સંતો છબી સહજાનંદ સુખકારી રે સલુણી છબી ભગવાનને રહેવાનું ઘર એટલે સાધુ એટલે સાચો ભક્ત જેનું હૃદય પવિત્ર છે જેનું મન પવિત્ર છે એ અક્ષરધામ તુલ્ય છે એ ભગવાન સમાન છે કાલે આપણે વાત કરી હતી ને પ્લાસ્ટિકનો ડબ્બો એલ્યુમિનિયમનો ડબ્બો સ્ટીલનો ડબ્બો પણ ગોળ અંદર ભરાઈને પછીને એને ટાઇટલ વાગે ગોળનો ડબ્બો એમ પંચભૂતનું ખોળ્યું છે આપણા જેવા બે હાથ ને બે પગ છે આપણા જેવા દેખાતા હોય છતાં પણ વચનામૃત એમ કહે એવા સાધુને દેવ જેવા પણ ન જાણવા એને મનુષ્ય જેવા પણ ન જાણવા અર્થાત કેવા જાણવા કેવા જાણવા ए भवसागर मा शरणचळ अविनाशी साचा सन् तनु भवसागर मा जेम जळतरङ्ग नहि भेदजुदा तेम तेज अग्निनहि भिन्न तदा ए હરિ હરિજન એક સદા ભવ સાગર માં સરણાચળ અવિનાશી સાચા સંતનું બ્રહ્માનંદ સ્વામીએ કેવું દ્રષ્ટાંત આપ્યું તરંગ અને પાણી પાણી ને પાણીના તરંગ જુદા હોઈ શકે અગ્નિ અને અગ્નિનો પ્રકાશ જેમ જળ તરંગ નહીં ભેદ જુદા સમજાવી અઘરી છે આ વાત હા અઘરી છે આ વાત આવી રીતે સાધુનો મહિમા થાય ને આવી રીતે પર્વતભાઈની વાત છે શ્રીજી મહારાજ પાસે શેરડી લાઈને આવ્યા સરસ મજાની એવી મીઠી મધ જેવી સાકર જેવી શેરડી મહારાજને અર્પણ કરે મહારાજ ખૂબ રાજી થયા મહારાજ શેરડી જમા પ્રસાદીના માંદળિયા મહારાજે પર્વતભાઈને આપ્યા પર્વતભાઈ હાથમાં રાખ્યા મહારાજે ટકોર કરી ભગત જમો ત્યારે પર્વતભાઈએ કહ્યું મહારાજ મારે નિયમ છે નિયમ છે મારે એવું નિયમ છે મારા ઈષ્ટદેવ આપણા શાસ્ત્રોમાં લખેલી વાત મુકેશભાઈ શું બોલ્યા મારા ઈષ્ટદેવ ન જમે ત્યાં સુધી શેરડી મારે ન જમાય સામે કોણ બેઠું તું કોણ બેઠું તું શ્રીજી મહારાજ ખુદ સામે બેઠા છે પર્વતભાઈને પોતાની પ્રસાદીની શેરડી આપે છે અને આજ્ઞા કરે છે તમે આ પ્રસાદી જમો અને ત્યારે પર્વતભાઈ હાથ જોડીને કહે મહારાજ મારે નિયમ છે મારા ઈષ્ટદેવ ન જમે એ વસ્તુ મારાથી ન જમાય શ્રીજી મહારાજ કે તમારા ઈષ્ટદેવ અમે સામે બેઠા છીએ અમે જમીએ છીએ હવે જમો ના ના મહારાજ મારા ઈષ્ટદેવ હજી બાકી છે અમારા સિવાય તમારા ઈષ્ટ કોણ ત્યારે પર્વતભાઈએ કહ્યું મહારાજ આ પાંચસો સાધુઓ છે ને એ મારા ઈષ્ટદેવ છે હું એને મારા ઈષ્ટ એટલે પ્રિય દેવ માનું છું આ મારા માટે એક એક ભગવાન છે આ એક એક સાધુ મારા માટે પૂજાની મૂર્તિ સમાન છે અને મહારાજ આ પાંચસો સાધુ એણે નિયમ રાખ્યા છે રસ અને કસ નહીં જમવાના ગળું તીખું મીઠું કંઈ જમતા નથી મહારાજ આ સાધુ ન જમે શેરડી અને મારાથી કેમ જમાય તમે વિચારો जेम जल तरंग नहि भेद जुदा तेम तेज अग्नि नहि भिन्न तदा एमा हरिहरि जाना एक सदा भवसागर मा शरण अचल अविनाशी साचा संतनु ભગવાનના ભક્તનો મહિમા કેમ છે સમજાવું છું એમાં ભગવાન છે કેટલી સરસ બ્રહ્માનંદ સ્વામી આ કીર્તનમાં અદ્ભુત વાત કરી છે હા સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું કેવું દ્રષ્ટાંત કીટ અને ભમરી સંસ્કૃતમાં કીટ ભમરી ન્યાય છે ઈયળ એ ઉડી ન શકે દોડી ન શકે ભમરી એને પકડીને લાવે અને ભમરી ચટકા ભરી ભરી ઈયળને ચટકા ભરે એટલે ઈયળ અખંડ ભમરીને યાદ કરે હમણાં આવશે હમણાં મને ડંખ મારશે અખંડ ભમરીને સંભાળતા સંભારતાં અત્યારનું વિજ્ઞાન પણ આ વસ્તુ સ્વીકારે છે કે ઈયળ ઈયળ મટીને પાંખવાળી ભમરી બની આકાશમાં ઉડવા લાગે જો ઈયળમાંથી ભમરી બની શકતી હોય તો જીવમાંથી એ ભગવાન જેવો કેમ ન બની શકે જીવ મુક્ત કેમ ન બની શકે માહિક દેખાતો આપણા જેવો દેખાતો લૌકિક લાગતો એવો સંત કે ભક્ત એ જ્યારે ભગવાનમય બને છે ને ત્યારે અલૌકિક બને છે દિવ્ય બને છે ભગવાન જેવો બને છે બીજું સમયે દ્રષ્ટાંત આપ્યું જંગલમાં કેવું હોય કેર બેર વન વૃક્ષ કહ્યા ચંદન વાસે ચંદન થયા જંગલમાં કેવું હોય મલિયાગીરી ચંદનનું ઝાડ હોય એની આસપાસ બોરડીનું ઝાડ હોય એ બોરડીનું ઝાડ તો કેવું હોય કાંટાવાળું હોય એની કોઈ કિંમત ન હોય પણ મલિયાગીરી ચંદનના ઝાડમાંથી એટલી સુગંધ નીકળતી હોય ચંદનના ઝાડની બાજુમાં બોરડીનું ઝાડ હોય એ ચંદનની સુગંધ સતત મળતી રહેવાને કારણે એ બોરડીનું ઝાડ પણ ચંદન જેવું સુગંધવાળું બને અને ચંદનની જેમ વેચાય ચંદન જેટલી કિંમત એ બોરડીના ઝાડની પણ થાય જંગલમાં આવું દેખાય એમ સ્વામી કહે છે ભલે ગમે તેવો જીવ છે પણ એ પરમાત્માની અખંડ સુવાસથી સુવાસિત બને ને ભક્તનો એટલે મહિમા છે ખૂબ મહિમા કયો છે આપણા શાસ્ત્રોમાં તો ભક્તનો એટલો બધો મહિમા લખ્યો છે એટલો બધો મહિમા શ્રીમદ્ ભાગવતના એકાદશ સ્કંધમાં એવું લખ્યું માફ કરજો ઘણી વાર ભગવાનનો મહિમા આપણે સાંભળી શકીએ છીએ પણ સંત કે ભક્તનો અતિ મહિમા આવે ને એમાં પણ જ્યારે સાધુ જ સાધુના મહિમાની વાત કરતા હોય ને ત્યારે લોકોને નથી પચતી હા અમારા પારસી પનીવાળા પ્રેમજી દાદા બહુ સરસ વાત કરે કે સ્વામી સાધુ સાધુના મહિમાની વાત કરે ને એટલે ગ્રહસ્થને કોઈ દી પચે જ નહીં એવું કહે એને એમ થાય આ તો જો પેલો ભૂવો ધૂણે પછી નાળિયેર ક્યાં નાખે આવું દ્રષ્ટાંત ગોતી લાવે આ શાસ્ત્રની વાત છે મેં ગઈકાલે પણ કહ્યું હતું ગુરુજી વારંવાર કહે સાધુ શબ્દ સંત શબ્દ શાસ્ત્રમાં જ્યાં આવે ત્યાં એકલા લાલ કપડાવાળા નહીં ત્યાં કોઈ પણ પેન્ટ શર્ટવાળા હોય ત્યાગી હોય ગ્રહસ્થ હોય પુરુષના દેહમાં હોય સ્ત્રીના દેહમાં હોય પણ જે આવા યુક્ત છે એ સંતની વાત છે જીવબા લાડુબા સંત છે દાદા ખાચર પર્વતભાઈ સંત છે કાલે આપણે વાત કરી હતી મામા રમણકાકાએ બધા સંત છે તો પૂજ્ય ગુરુજી જેવા મોટા સત્પુરુષ હોય જોગી સ્વામી રાજકોટ ગુરુકુલ જેવા એવા મોટા સંતો એ સંત કપડાથી જ સાધુની ઓળખાણ નથી શાસ્ત્રમાં કહ્યા લક્ષણથી એની ઓળખાણ છે એવા સંત અને ભક્તનો મહિમા શ્રીમદ્ ભાગવત એમ કહે ભગવાનની મૂર્તિમાં જ જેને ભગવાન દેખાય છે એ કનિષ્ઠ ભક્ત છે ભગવાનની મૂર્તિમાં અને ભગવાનના ભક્તમાં જેને ભગવાન દેખાય છે મધ્યમ ભક્ત છે અને જીવ પ્રાણી માત્રમાં જેને ભગવાન દેખાય છે સુનિચેવ સ્વપાકેચ પંડિત સમદર્શિનઃ વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની જીવ પ્રાણી માત્રમાં જેને ભગવાનના દર્શન થાય એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભગવાનનો ભક્ત છે ભગવાનનો મહિમા ભગવાનના ભક્તના મહિમા આવો દિવ્ય છે અંતે ભક્તનો મહિમા ભગવાનને લીધે છે એમાં ભગવાન છે એટલે આજે બહુ સરસ મેં એક વાત વાંચી વોટ્સઅપ પર બહુ સરસ એવા માણસને એવા માણસને ક્યારેય દુખવશો નહીં કે જેની પાસે ફરિયાદ કરવા માટે ભગવાન સિવાય કોઈ ન હોય સમજ્યા તમે એટલા ગરીબ માણસને જ્યારે કોઈ પણ વ્યક્તિ દુખવે છે ઇતિહાસમાં રામાંડલિકની કથા તમે વાંચો મોટા મોટા રાજાઓ ખલાસ થઈ ગયા અતિ ગરીબ જેની પાસે ફરિયાદ કરવા માટે ભગવાન સિવાય કોઈ સાધન નથી ભગવાનના પગ પકડીને ભગવાનને સંભાળીને કોઈ ગરીબ જ્યારે રડે છે પુકારે છે એક સાચો ભક્ત જ્યારે ભગવાનને વિનવે છે એટલે તો શાસ્ત્રમાં લખ્યું એવા સંત એની સેવા કરે ભગવાનની સેવા બરોબર છે એવા ભક્ત કે સંતનો દ્રોહ કરે ત્યારે ભગવાનના દ્રોહ બરોબર છે માટે આ મહિમા એ આપણે પણ નક્કી રાખીએ આપણી આસપાસ આપણી સભામાં આપણા મંદિરોમાં ઘણીવાર આપણા ઘરમાં કોઈ સાચો ભગવાનનો ભક્ત હોય સારો ભગવાનનો ભક્ત હોય અને ભક્ત હોય એ ઘણીવાર ગરીબ દેખાતો હોય સીધો હોય કહેવાય છે ને પોચું હોય ને ત્યાં બધા આંગળી ભરાવે એટલે તમે જોજો બહુ સારા ભગત હોય ને એને લોકો એક રમકડાની જેમ મસ્કરી કરવાનું સાધન માનીને બેઠા એવું ઘણી જગ્યાએ જોવા મળે ભક્ત હોય એનો મહિમા રાખીએ આગળ બહુ સરસ વાત કરે છે સ્વામી સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે તેમાં પણ એકાંતિક ભક્તને સૌથી શ્રેષ્ઠ અને સર્વોપરી રીતે માનવાને યોગ્ય કહ્યો છે હે માતા આ સિવાય અધિકતા કે ન્યૂનતાની વાતને હું માનતો નથી સાચી મોટાઈ ભગવાનની ભક્તિવાળા ભક્તની જ છે ભગવાનને લઈને જ મોટાઈ છે ભગવાન વિનાની આ દુનિયાની કોઈ મોટાઈ શોભતી કે ટકવાની નથી સતપુરુષ અસત પુરુષ તે समान करे के मानत इन को सत्पुरुष आ सत्पुरुष तिन को मानत इन को तेहि करिके के दो सजो जीतने निवास करे या में रहत तेतने હવે મહારાજ થોડી નવી વાત શરૂ કરે છે સત્પુરુષ અને અસત જે સમાન દ્રષ્ટિથી એક સરખા માને છે તેમાં તો જેટલા દોષ છે તે બધા જ આવીને નિવાસ કરીને રહે છે ગ્રહસ્થ વગેરે સૌ મનુષ્ય છે તે બધા સુખની જ ઈચ્છા રાખે છે એટલા માટે સત્ય અને અસત્યનો વિવેક શીખવો જોઈએ તે વિવેકમાં અનેક પ્રકારનું સુખ રહ્યું છે વિવેક એટલે પૃથક પૃથક કરીને જ્ઞાન શાસ્ત્રમાં લખ્યું પૃથક પૃથક જ્ઞાન કરવું જ્ઞાન એટલે સામાન્ય છે કોમન છે જેમ કે તમને પૂછવામાં આવે આ શું છે પુસ્તક છે આ શું છે માઇક્રોફોન છે આ જ્ઞાન છે પણ માઇક્રોફોનમાં પણ આ તો શ્યોર કંપનીનું છે આ તો બીજી કંપનીનું છે આ તો આહુજા કંપનીનું છે એમાં એમાં જુદી જુદી જ્ઞાન આ આ કંપની કંપની સારી સારી છે છે અતિ ગુડ બેટર બેસ્ટ આ વિવેક જ્ઞાન છે વિવેકમાં જ સુખ રહ્યું છે મહારાજ એમ કહે છે સંત અને અસંત સત્પુરુષ અને અસત ભક્ત અને અભક્ત શાસ્ત્રના મૂળ શબ્દ સાંભળો સત્પુરુષ સત્પુરુષ કરી તે કરી દો સજોજે તને નિવાસ કર્યા તેતને સંત અને અસંત ભક્ત અને અભક્ત એને સરખા માને છે એમાં જગતમાં જેટલા દોષ છે બધા આવવાના અઘરામાં અઘરું આ છે ગુણાતાનંદ સ્વામી એટલા માટે તો કહે છે કે સાધુ ઓળખવાની ઘાટી છે અને આજના વેવલા માણસો અણસમજુ માણસો એમ કહી શકાય વારે વારે કે અમારે તો બધા હરખા સાંભળો છો ને તમે અમારે તો બધા ભગવાન બધા સરખા સાધુય બધા સરખા પણ હમણાં ડોલરને રૂપિયો મળે તો તો સરખું કહેશે સોનું ને ધૂળ પડ્યું હોય તો સરખું કહેશે વચનામૃતમાં શું લખ્યું મહારાજ જો થોડું સાંભળો શ્રીજી મહારાજના વચનામૃતના શબ્દો થોડા વાંચું છું મધ્ય પ્રકરણનું વચનામૃત છે સાહીઠમું શ્રીજી મહારાજ સંત અને અસંત સાધુ અને અસાધુ ખોળ અને ગોળ એ બધું એક સરખું ગણનારા હોય ને એના માટે કેવા શબ્દ મહારાજ કહે છે આ મહારાજના પ્રસાદીના શબ્દો છે એટલે વાંચી શકાય બાકી વાંચી ન શકાય એવા શબ્દો છે એટલે પ્રસાદીના શબ્દો વાંચું છું મધ્ય પ્રકરણનું વચનામૃત સાહીઠમું સ્વામિનારાયણ હરે અને આ સંસારને વિશે જેમ કોઈક સ્ત્રી હોય તે પોતાના પતિ ઉપર અને બીજા પુરુષ ઉપર સરખું હેત રાખે તે વેસ્યા સરખી ભૂંડી કહેવાય તેમ આ સંસારને વિશે એવો જે પુરુષ હોય જે આપણે તો બધાએ સાધુ સરખા છે કેને સારો નરસો કહીએ તો તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને વિમુખ જાણવો એક વિમુખ અને બીજી ડિગ્રી મહારાજે આપી ખાલી જગ્યા રાખું છું મહારાજ કેટલા નારાજ છે સાધુને અસાધુને કેમ એક સરખા કહેવાય જે સાધુ ધારણા પારણા કરે છે અખંડ ભગવાનને રાજી કરવા માટે મહેનત કરે છે અને ભગવાનની નાની સરખી આજ્ઞા પણ મનથી પણ સ્વપ્નમાં પણ લોપતા નથી એક એવા સાધુ છે અને એક હાવ ઇન્દ્રિયારામ વિષ્યા શક્ત લંપટ લાલચુ નામિલી નારીઓ બ્રહ્મચારી હમણાં મેં બે દિવસ પહેલા એક બહુ મોટા ડૉક્ટરને મળવા ગયા નિષ્કામ સ્વામી હતા ને હું હતો પછી એણે એક સ્વામીની વાત કરી એ સ્વામી નિષ્કામ સ્વામી ક્યારેક કહેશે એ વાત કે કપડા તમારા જેવા પહેર્યા પણ ખાલી નામનાથ સ્વામી એ સ્વામીનું કામ જ એવું ઉલટું કંઈ કરવાનું હોય અવળું કઈ કરવાનું હોય તો કેજો તોય સ્વામી કામ લાગે એણે જે ડોક્ટરે વાત કરી સ્વામીની આવા પણ છે દુનિયામાં સ્વામી શબ્દ કેટલો પવિત્ર છે સંત શબ્દ કેટલો મહાન છે સાધુ શબ્દ એનું કેટલું મોટું ગૌરવ છે આ તો કળિયુગ છે કોઈ લખ્યું ને ઘી એટલે ઘી એની આગળ લખવાનું હોય જ નહીં શુદ્ધ ઘી ઘીની આગળ લખાય નહીં પણ તોય હવે કેવું પડે ચોખ્ખું ઘી મળશે એવું લખાય ને પાછું લખાય હંડ્રેડ પર્સન્ટેજ પ્યોર ઘી મળશે એમાં પાછું સો ટકા કળિયુગ છે એટલા માટે સાધુનું કોઈ વિશેષણ છે નહીં પણ તેમ છતાં કળિયુગનો પ્રભાવ એટલા માટે કહેવું પડે સાચા સાધુ એટલા માટે કોઈ પણ કીર્તન તમે જુઓ એ સદગુરુ સાચા રે સેવો સુધ ભાવ રે સદગુરુ સાચા હોય અને સેવા કરનારનો ભાવ જો સાચો હોય ને ડોંગરેજી મહારાજની એક જ લીટીની મને વાત એટલી બધી આ વાત ગમે એટલી બધી આ વાત ગમે ગુરુ જો નિરપેક્ષ હોય અને શિષ્ય જો નિષ્કપટ હોય તો ત્યાં કલ્યાણ થાય થાય અને થાય ગુરુની નજર ચેલાના ખિસ્સા ઉપર ન હોય ગુરવ બહવ સંતિ શિષ્ય વિત્તાપહારક કહ ગુરવ વિરલા શિષ્ય શિષ્યરતાપહારક શાસ્ત્રોમાં લખ્યું શિષ્યના વિત્તને નહીં શિષ્યના હૃદયના તાપને હરે એનું નામ ગુરુ ગુ શબ્દ અંધકારઃ રૂકારસ તન નિરોધકઃ ગુરુ શબ્દનો અર્થ જ થાય હૃદયના અંધકારને દૂર કરનારા ડોંગરેજી મહારાજે કહ્યું ગુરુ નિરપેક્ષ હોય શિષ્ય પાસેથી લેવાની ભાવના નહીં એનું કેમ રૂડું થાય એનું કેમ કલ્યાણ થાય આટલી ભાવના ગુરુના હૃદયમાં હોય એટલે ગુરુ હંમેશા સાચા જ છે બસ પછી કડવી વાત કરે પછી તમને ગમે એવી વાત કરે ન ગમેવી વાત કરે જેના હૃદયમાં અપેક્ષા કોઈ નથી અનપેક્ષચિરદક્ષ ઉદાસીન ગતવ્યત સર્વારંભ પરિત્યાગી યોમદભક્ત સમેપ્રિય ગીતાજીના બારમા અધ્યાયમાં સાધુના લક્ષણમાં પહેલું લક્ષણ અનપેક્ષ આ દુનિયામાં અપેક્ષા વિનાનો કોણ દેખાય કોણ હોઈ શકે એક એવા સંત આજે આપણે ગુરુજીની યાદ કરીએ મને તો એવા દાખલા એટલે આ વચ્ચે વચ્ચે કહું છું અમેરિકામાં કદાચ કથા સાંભળતા હશે શિકાગોનો એક બાળક એના પપ્પાની ચિઠ્ઠી આવી ગુરુજી ઉપર મને પણ એને ફોન કરીને કીધું એટલે મેં પણ ગુરુજીને વાત કરી ત્યારે ગુરુજી કીધું મારા પર પણ ચિઠ્ઠી આવી છે ચિઠ્ઠી મેં નથી વાંચી છોકરો નાની ઉંમરમાં પંદર કે સોળ વર્ષ ને ચૌદ કે પંદર વર્ષની ઉંમર એ છોકરાની ડ્રગ લેતો થઈ ગયો ખોટા વ્યસન કરતો થઈ ગયો એટલા ખોટા રવાડે છોકરો ચડી ગયો એના પપ્પાએ મને ફોનમાં વાત કરી આને મોકલીએ છીએ શક્ય હોય તો તમે સાથે રાખજો થોડા દિવસ એને સમજાવીને અને ગુરુજીને પણ વાત કરજો ગુરુજી પણ બે શબ્દ ટકોર કરે એને ગુરુજી સંતોમાં હેત છે તે દિવસે મને યાદ છે ગુરુજીની મારે વાત થઈ એક પ્રસંગ તો પૂરો થયો ગુરુજીએ બાળક સાથે બેઠા નાના છોકરા સાથે બેઠા કેટલા વાગ્યા સુધી મુકેશભાઈ રાતના ત્રણ વાગ્યા સુધી કેટલા વાગ્યા સુધી કેટલા વાગ્યા સુધી ગરીબ ઘરનો જે પૂરો સત્સંગમાં પણ નથી પણ એક લાગણી એક સત્સંગીનો દીકરો છે એની પાસે કોઈ લેવાની આશા નથી ત્યાંથી ચેક નથી મળવાનો માન નથી મળવાનું મોટાઈ નથી મળવાની હાર નથી મળ શું મળે ત્યાંથી શું મળે એક બાળકનું જીવન બગડતું અટકે એની ક્યાં વાત કરો શિકાગો ભગતના ઘરે અમે હતા સ્કોટલેન્ડથી એક ફોન આવ્યો બહુ ટેન્શનમાં એક હરિભગત બહુ જ ટેન્શનમાં નામ આપું તો નિષ્કામ સ્વામી સારી રીતે ઓળખે અત્યારે મને લાગે બેલ્જિયમ છે જેનું જેની વાત કરું છે હરિભગત એના ઘરમાં એટલો મોટો પ્રોબ્લેમ થયો એના પપ્પા પણ મૂંઝવણમાં એના પપ્પા શિકાગોમાં એ છોકરો ત્યાં નિર્ણય તાત્કાલિક કરવાનો તો શું કરે ડાયવોર્સનો કેસ હતો સામે ફાઇલ મૂકી દીધી હતી બહુ મોટો ઝઘડો થઈ ગયો હતો વિદેશની એને ત્યાં રહેવાનો અધિકાર પણ કદાચ છૂટી જાય એવી સિચ્યુએશન હતી પત્ની કંઈક જુદા જુદી દિશામાં જતી જ રહેલી એટલા બધા ટેન્શનમાં એટલે મેં ગુરુજીને વાત કરી ગુરુજી પછી ઉપર રૂમમાં કેટલા કલાક ફોન ચાલ્યો ખબર છે રાત્રે હું માનું છું ટુકડે ટુકડે બે ત્રણ વાર કટ થઈ ગયો ફોન પાછો એનો ફોન આવે ત્રણ ચાર કલાક કરતાં પણ વધારે ફોન ચાલ્યો શું અપેક્ષા આસિત ભગત જીવનું સારું થાય એના સિવાય કોઈ અપેક્ષા ખરી ખરી કોઈ અપેક્ષા જીવનું સારું થાય રૂડુ કેમ થાય અનપેક્ષ ગુરુ નિરપેક્ષ હોય પણ સામે શિષ્ય માટે શરત લખી શિષ્ય નિષ્કપટ હોય સદગુરુ સાચા અને પછી સેવા કેવી કરવાની સેવો શુદ્ધ ભાવથી ભાવ શુદ્ધ હોય અને સદગુરુ સાચા હોય તો સેવા રાઈટ થિંગ કેટલું સરસ કોઈએ લખ્યું રાઈટ થિંગ એટ ધ રાઈટ ટાઈમ વિથ ધ રાઈટ પર્સન હેઝ ધ राइट રિઝલ્ટ વસ્તુ સાચી હોય સમય યોગ્ય હોય અને વ્યક્તિ સારી હોય તો એનું પરિણામ સો ટકા આવે 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 ને આ વેજ ક્યાંક ખૂટે છે આ એ શ્રીજી મહારાજ છે જે મૂર્તિના દર્શન કરી મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી જેવા સત્પુરુષો થયા આ એ જ મહારાજ છે જેના ધ્યાને કરીને આપણા ગુરુદેવ જેવા સંત મને કાલે એક હરિભગત ના સવારે એક હરિભગતનો ફોન આવ્યો મને કે ગુરુજીના પરચાની વાત કરો મેં કીધું ભગત ગુરુજી મોટા સત્પુરુષ એના પરચાની વાત ન હોય એનો મોટો પરચો જ એ કે આ કળિયુગમાં અમેરિકા જેવા દેશમાં આટલા બધા સંતોને ભક્તો આવી રીતે મહારાજનું ભજન કરે આનાથી મોટો કયો પરચો કયો પરચો આ વીસ વીસ બાવીસ બાવીસ ત્રેવીસ ત્રેવીસ વર્ષના આપણા યુવાન સંતો તમે જુઓ આવા દેશમાં રે ગુણાત્યાનંદ સ્વામી ના કીધું શ્રીજી મહારાજનું સર્વોપરી પણ હું કહ્યું આ કળિયુગમાં ભર યુવાનીમાં સંસારને ઠોકર મારી અને આમ મહારાજને ભજવા માટે ત્યાગી વૈરાગી થઈ અને સાધુ જીવન જીવનારા સાધુઓ છે એ જ શ્રીજી મહારાજનું સર્વોપરી પણ ભક્ત ચિંતાવણીમાં સંતોએ મહારાજને કહ્યું કે ભલે તમે ગોવર્ધન તોડ્યો નથી તમે કંસ કે રાવણ જેવા અસુરોનો સંઘાર નથી કર્યો પણ મહારાજ તમે જીવોના હૃદયમાં પડેલા કામ ક્રોધાદિકને માર્યા છે એટલા માટે તમે અન્ય અવતાર કરતા પણ અતિ મહાન અવતારોના અવતારી છો જે અવતારોએ ન કર્યું એ કામ તમે કર્યું રાવણ જેનાથી રાવણ હતો એ કામ દુર્યોધન જેનાથી દુર્યોધન હતો એ માન એ કામ અને માન જેવા દોષો તમે ચપટીમાં તમારા આશ્રિતોના હૃદયમાંથી કાઢી નાખ્યા બાકી શું આ કામ આ ક્રોધ આ લોભ નીકળે એવા ખરા ભગત નીકળેવા ખરા હજી તો ઘણા ઓળખતા જ નથી એને તો હજી ડાયોગનાઈઝ થયું જ નથી મુકેશભાઈ આ એમઆરઆઈમાં આવે છે કેટસ્કેનમાં આવે છે આ આ દોષ કેમાં પકડાય છે તો ખબર જ નથી કોઈને હજી જ્યારે પછી સ્પ્રેડ થઈ જાય ને ત્યારે ખબર પડે વિસ્ફોટ થઈ જાય ને ત્યારે ખબર પડે ઘરમાંથી એકાદ પાત્ર ભાગી જાય ને ત્યાં એટલા માટે કહું છું મહારાજ કેટલી સરસ વાત કરે છે આ વિવેકની વાત છે આપણને ગુરુજી જેવા સત્પુરુષ મળ્યા છે એક સાચા સંત મળ્યા છે આજે આપણે જોઈએ છીએ એક સાચા સંત એના સંકલ્પમાં એની સાથે ભગવાન કેવી રીતે રહ્યા છે વડતાલમાં પાંચ વર્ષમાં કેટલા કામો કેટલા કામો અનબિલિવેબલ કદાચ એમ કહી શકાય બસો વર્ષના ઇતિહાસમાં આસિત ભગત આટલા કામો થયા છે એક એક સંતો એક એક હરિભક્તોનો એક જ નાદ છે એક જ નાદ આટલું બધું પરિવર્તન આસિત ભગત આવ્યા આટલું બધું પરિવર્તન પણ કેમ એવા સાધુની સાથે ભગવાન રહ્યા છે કામ એ સાધુ નથી કરતા કોણ કરે છે ભગવાન કરે છે એટલે નિર્વિઘ્ન થાય છે મહારાજ એમ કહે છે સત્ય અને અસત્યનો વિવેક સત અને અસતનો વિવેક શીખવો જ જોઈએ એમાં જ સુખ છે વિવેક વિના સુખ જીવને મળતું નથી વિવેક શું સારાને સારું કહેવું એ વિવેક છે બધાને એક પહાડમાં કહી દેવા એ અવિવેક છે અત્યારનો યુગ એટલો ખરાબ યુગ આવે છે એટલો ખરાબ યુગ સારાને સારા કહેવામાં માણસને ડર લાગે છે અમે સારાને સારા કહેશું તમારી કોઈક મસ્કરી કરશે તું તો ભાઈ સાધુનો ભગત થઈ ગયો તું તો સ્વામીનો ચેલો થઈ ગયો આવી શરમ લાગે છે ભગવાનનો ભક્ત નિર્ભય હોય જગતના દાબથી જગતના ખોટા મોહથી ભયથી દબાય નહીં ક્યારેક કોઈ સારા સંતની કોઈ નિંદા ટીકા કરતા હોય અને ત્યાં ખબરદાર થઈને ઊભા થઈ જાય અરે ગુરુજીના જીવનમાં કેવી કેવી વાત મેં તો આંખેથી જ જોઈ છે

બસ એનો મહિમા રાખીએ એ સાધુનો મહિમા જેટલો વધે એટલો વધારતા રહીએ દૂર દૂર કથા સાંભળનારા ભક્તોને પણ મારી વિનંતી ઘણા છે ને ફોન હમણાં તો હું બહુ ત્રણ વર્ષ પહેલાંની વાત કરું ત્યારે ફોન આવે કે સ્વામી પછી તમારી કથા સાંભળીએ પછી પેલી કથા સાંભળીએ પછી પેલી કથા સાંભળીએ આપણે નિંદા ટીકા નથી કરતા પણ ઘણીવાર દૂધપાક પીધા પછી છાશ પીવે આપણા સંતોય દ્રષ્ટાંત આપ્યું મહેસૂબ ખાધા પછી ઉપર મૂળો ખાય તો ઓડકાર કોનો આવે કોનો આવે એમ મેસુભ ખાધા પછી ખાવાનું મૂળો નિર્મલ બાબાની ચડાવે પછી તો યાદ કોણ આવવાનું વિવેક એક બહુ સમજ જીવનમાં સમજવા જેવો છે સત્યને અસત્ય સત અને અસત એને ઓળખી લઈએ શ્રીજી મહારાજ એમ કહે છે ગ્રહસ્થ વગેરે ભક્તોએ આવો વિવેક અવશ્ય શીખવો સ્વામિનારાયણ હરે ભગવાનના ભક્ત જેટલા ગ્રહસ્થ છે તે બધાએ ચંદન પુષ્પનાહાર ઘરેણા વસ્ત્ર અને અન્ન આદિ જે ભોગ્ય પદાર્થ છે તેને ભક્તિભાવથી ભગવાનને અર્પણ કરવા મૂળ તો આ ગ્રહસ્થના ધર્મ ચાલે છે ખબર છે ને ગ્રહસ્થ ભક્તોના ધર્મ ચાલે છે આ પ્રકરણમાં એટલે આ ગ્રહસ્થોના ધર્મની વાત છે કે ભાઈ સાધુની બધા સાધુને એક સરખા પાળમાં એક સરખી વ્યક્તિથી એક સરખી આંખે ન જોઈએ બધું સરખું ખોળને ગોળ એમ ન કરીએ વચનામૃતમાં મહારાજ કે એવો જીવ છે તો વિમુખ સરખો છે બીજી મહારાજ કેટલી કડવી ઉપમા આપીને પછી મહારાજ બીજો વિવેક બતાવે છે ગ્રહસ્થ ભક્તોએ જે કંઈ હોય હાર ઘરેણા વસ્ત્ર અલંકાર એ પહેલાં ભગવાનને અર્પણ કરવા પ્રસાદી પ્રસાદીના કરવા અને પછી પોતે વાપરવા અને તે પછી પ્રસાદી રૂપ જે તે પદાર્થ તેને પોતાને માટે વાપરવા જે જે ભગવાનના સદભક્ત કહેવાય છે તેની આ રીત છે હવે આગળ શ્રીજી મહારાજ બીજી એક વાત કરે છે આપણે થોડી આ વાત વિસ્તારથી ઘણીવાર કથામાં સાંભળી છે એટલે આપણે સાંભળી લઈએ સ્પષ્ટ થોડી સ્વામિનારાયણ હરે ભગવાનને ચંદન પુષ્પાદિક સર્વે નૈવેદ્ય કરીને અર્થાત ભગવાનને અર્પણ કરીને તે વડે જ અન્ય દેવતા અને પિત્રીઓને શ્રી વાસુદેવ ભગવાનના અંગભૂત દેવતા એવી ભાવનાથી પૂજવા આ રીતે જે ગ્રહસ્થ પૂજા કરે તે પરમ પવિત્ર ગણાય છે જેવી રીતે આપણે વસ્ત્ર અલંકાર પણ ભગવાનને પ્રસાદીનું કરી પછી વાપરીએ એવી રીતે હાર ચંદન આવ્યું ને કંકુ હવે ઘણી વખત શું થાય કોરુ કંકુ લે અને સીધો સંતોના કપાળે ચાંદલો કરે ત્યારે સંતો તમને રોકે શું કહે ભગત પહેલાં મહારાજની પૂજા કરો એટલે પ્રસાદીનો થાય મહારાજની પૂજા કરી પ્રસાદીનું એ ચંદન કે કુમકુમ થાય ત્યાર પછી અન્ય સંતોને અન્ય ભક્તોને અન્ય દેવોને મહાપૂજામાં બેઠેલા ભક્તોને ખબર હશે કે મહાપૂજા આપણા સંપ્રદાયમાં ખાસ કરીને એમાં આપણા મંડળના સંતો ઘણા સારા સંતો એ રીતે કરાવે કે મહારાજની પ્રસાદીના ચંદન વગેરે ઉપહારોથી અન્ય દેવતાઓ હનુમાનજી ગણપતિ વગેરેનું પૂજન થાય પણ હનુમાનજી ગણપતિનું જે પૂજન થયું છે એવા ઉપચારો છે ભગવાન માટે ન વાપરી શકાય આ લોકની પણ એક રીત છે તમે જાણો છો કેટલી સરસ નાની નાની વાત ગ્રહસ્થના ધર્મમાં ગણાવી છે આવી રીતે ગ્રહસ્થ ભક્તો વિવેક રાખે તમારા ઘરમાં ઘણા ગ્રહસ્થો શું કરતા હોય ખાસ કરીને બહુ જોવા મળે એક કંકુની ડબ્બી હોય એમાં થોડું પાણી નાખ્યું હોય એ પાંચ વર્ષથી ચાલતી હોય જ્યારે આવે ભગવાનનું પૂજન કરવું તો એનાથી કરે સંતોનું પૂજન કરું તો એનાથી કરે ઘરમાં કોઈ દીકરા દીકરી આવે એનું ચંદ કંઈ પૂજન કરું તો એનાથી કરે પાંચ વર્ષથી ખાલી પાણી નાખવાના બે ટીપા તમે જોયો હશે આવું શાસ્ત્ર પ્રમાણે આ પૂજા નથી આ અપરાધ છે કેમ જે કંકુથી ભગવાનની પૂજા થઈ એનાથી સંતોની કરો પણ સંતોની પૂજા કર્યા પછી એ જ કંકુ પાછું ભગવાન માટે વાપરીએ એ જ કંકો પાછું બીજા કોઈ માટે વાપરીએ ઘરના કોઈ પરિવાર માટે બીજા માટે વાપરીને પાછું સંતો ભક્તો માટે વાપરીએ આ અપરાધ છે આદિ સગા સંબંધીઓના શ્રાદ્ધને સમયને અનુસારે જ્યાં જેવી રીતે શાસ્ત્રોક્ત વિધિ કહી હોય ત્યાં તે પ્રમાણે કરવું વગર ખેતીએ થતા મુન્ની અન્ન નિવાર અને સામો વગેરેથી શ્રાદ્ધ કર્મ કરવું અથવા બીજી રીતે કહું છું ખેતીથી ઉપજેલા ડાંગર અને ઘઉં આદિ પવિત્ર અન્નથી સમયને અનુસારે શ્રાદ્ધ કરવું અને જે મનુષ્ય જાતિના જે મનુષ્ય જાતિના કહેવાય છે તેણે ગમે તેવો અતિ આપતકાળ આવે તો પણ માણસથી શ્રાદ્ધ ક્યારેય કરવું નહીં પિતૃ શ્રાદ્ધ વગેરે કરતા હોય એના માટેની વાત છે હવે તો શ્રાદ્ધ દેખાતું જ નથી ભાદરવા મહિનામાં આવે એમાં અમેરિકામાં કાગડા આવતા નથી હવે તો ઇન્ડિયામાં દેખાતા આ વખતે બહુ લોકો નીકળે સવારના પોરમાં પણ ટૂંકમાં મુનિ અન્નથી કરે તો શ્રેષ્ઠ છે મુનિ અન્ન એટલે ખેતરમાં સહજ પાકેલું અનાજ સામો એટલે મોરિયો વગેરે એનાથી કરે તો શ્રેષ્ઠ એ ન મળે તો ચોખા ઘઉં વગેરેથી કરે તો સારું અને એ પણ ન મળે તો અપવિત્ર વસ્તુથી ઘણા લોકો શ્રાદ્ધ કરતા હોય છે એવો પણ રિવાજ છે જે ખાસ કરીને ભારતમાં દક્ષિણ ભારતમાં નેપાળ વગેરેમાં બહુ મોટા પાયે ચાલે છે એ અતિ અપવિત્ર છે ગમે તેવો વિકટ દેશકાળ હોય તો પણ માંસ વિના જ શ્રાદ્ધ કરવું શ્રાદ્ધમાં માણસને નહીં આપવાથી જ પિત્રીઓનો ઉદ્ધાર થાય છે જે ધર્મમાં જેટલું અહિંસાનું પ્રતિપાદન છે એટલો જ તે ધર્મ ઉત્કૃષ્ટ કહેવાય છે પિત્રીઓ વિષ્ણુના ભક્ત છે એટલે તેમને અહિંસા પ્રિય છે જેટલા દેવો જેટલા દેવો અને જેટલી દેવીઓ મધ્ય એટલે કે દારૂ અને માંસના ભોગને સ્વીકારે છે તે દેવ કહેવાતા હોય તો પણ તે અદેવ એટલે કે આસુરી જ છે કારણ કે તેઓ અભક્ષ્યનું ભક્ષણ કરે છે આની ઝાઝી ક્યાં વાત કરવી તમે જાણો છો અમેરિકાનો હમણાંનો થોડા સમય પહેલાં બનેલો દાખલો અમેરિકાના એક સમયના આખી દુનિયામાં અતિ નામાંકિત પ્રેસિડેન્ટ ક્લિન્ટન સામે બેઠા છે ને આપણા ક્લિન્ટન વેગન થયા ખબર છે ને એ વેગન થયા એટલે કે માંસાહાર તો છોડ્યો પણ પશુજન્ય કોઈ પણ વસ્તુ દૂધ પણ પીવાનું છોડી દીધું પંદર દિવસ દવાખાને રહ્યા દુનિયાભરના માણસોને સલાહ એક જ આપી કે તમે આ વેગન થઈ એટલે બીમાર થયા છો તમારે ખરેખર થોડું થોડું ખાવું જોઈએ થોડું થોડું રાખવું જોઈએ હાવ તમે છોડી દેશો તો બીમાર જ થશો તમારું બોડી એક્સેપ્ટ નહીં કરે તમારી પરંપરામાં આ વસ્તુ નથી તમારા ડીએનએમાં નથી જીન્સમાં નથી પણ તેમ છતાં ક્લિન્ટને એ સમયનું આપેલું સ્ટેટમેન્ટ તમે વાંચજો દુનિયાના માણસો ઠોકર ખાઈને જે સમજે છે એ આપણે જો શાસ્ત્રમાંથી સમજી લેશું ને તો ઠોકર ખાવાનો વારો જ નહીં આવે તમે એ સ્ટેટમેન્ટ વાંચ્યું છે મુન્ટુ ભગત તમે કોઈ વાંચ્યું છે ભગત વાંચ્યું છે એકવાર કાઢી લાવજો ને બહુ સરસ મને કોઈ આપ્યું હતું ત્યારે કથા સાંભળનારા બધા ભક્તોને વિનંતી કે અત્યારે અપવિત્ર આહાર ચારે બાજુ વધી રહ્યો છે એની સામે વેગન અમેરિકામાં વેગન સોસાયટી જે લોકો દૂધ પણ નથી વાપરતા અને ખરેખર અમેરિકાનું બધું દૂધ વાપરવા જેવું નથી આના ઉપર બહુ મોટું રિસર્ચ ચાલે છે ઇન્ડિયાનું જો કે બધું દૂધ વાપરવા જેવું નથી અત્યારે તો ઇન્ડિયામાં તમને શેમ્પુમાંથી દૂધ બનાવે છે ખબર છે ને ઉમો પાવડર કપડા ધોની એમાંથી બનાવે છે બોલો રિફાઈન્ડ ઓલી ઓઇલમાંથી બનાવે છે પાછું હજારો કિલો દરરોજ એવું દૂધ વેચાય છે હવે ક્યાં પણ વિવેક એટલો છે શાસ્ત્રમાં લખેલી વાત સત્ય થઈ રહી છે અત્યારના શાસ્ત્રનો જેને અભ્યાસ નથી એવા લૌકિક માણસો પણ એ વાત અનુભવના આધારે સ્વીકારી રહ્યા છે તો આપણે આ કથા સાંભળનારા તમામ સત્સંગી ભક્તો સાક્ષાત મીટ કે દારૂ ન ખાતા હોય પણ જેમાં વપરાણી હોય અત્યારની મેગી તમે જાણો છો કેવી રીતે બને છે બરાબર જાજા ભાગના ઇન્ડિયનો મેગી જ કે ને શું કે મેગી નેસ્સલની પેલી આવે નેસલ કંપનીની મેગી મોટા ભાગના ઇન્ડિયનો વધારે વધારે ખાય છે ઇન્ડિયામાં પણ પુષ્કળ પ્રમાણમાં વપરાય છે કેવી રીતે બને છે ક્યારેક તો તપાસો તમને મીઠું લાગે એનું પેકિંગ સારું દેખાય એટલે તમે ખાવા જ મળો તમારા ઘરમાં છોકરાઓ એ જ ખાય અને તમે વેજીટેરિયન થવાનું ગૌરવ લો એ કેવી રીતે બને ક્યારેક તો તપાસ કરો એટલે મારી વિનંતી છે બહારનું ખાવું એ અત્યારે પાપત છે તમને મનાય કે ન મનાય સમજાય કે ન સમજાય આનો ટૂંકો રસ્તો એટલો જ છે કે બહારની વસ્તુ ખાવાની છોડી જ દેવી જોઈએ ન જ છોડી શકે ઘણા લોકો કે અમે તો વેજીટેરિયન સ્ટોર હોય એમાં જ લઈએ છીએ અમે તો પ્યોર વેજીટેરિયન વસ્તુ હોય એ જ ખાઈએ છીએ એવી જ વસ્તુ લઈએ છીએ તો છેલ્લામાં છેલ્લો રસ્તો એ છે કે ખાતરી વાળું આ જો પેલો ભાઈનું નામ શું છે પેલા પ્રાણીલ એણે મને બહુ સરસ પ્રમ દિવસે પ્રશ્ન પૂછ્યો પ્રાણીલ ભાઈ આજ આઈએ આપકી બાત આઈ પ્રાણીલ ભાઈ મને પ્રશ્ન પૂછ્યો મને કે સ્વામી મેં સબકુ ખાતા સબકુ છોડ મેરે લેકિન મે ડાઉટ હૈ ક્યા कि मैंने देखा कि एक स्टोर में एमने जो स्टोर में कोई वस्तु वेजिटेरियन कोई वस्तु एने को एक स्पून थी कोई थी ली थी वही स्पून पहले मीट के लिए यूज करता था और वही स्पून लेकर के उसने वो वेजिटेरियन वस्तु भी उसको दे दी तो क्या ऐसी वेजिटेरियन चीज खाने योग्य हो सकती है आपने पूछा था दो तो दिन पहले मुझे पूछा उसने देखा था शास्त्र में यही बात चल रही है अभी મીટ હો યા મીટ જ છૂ લીયા હો અરે મીટ જીસમે પકા હો એસા હો જો સાફ કર્યા હૈ ફી વો બર્તન પકાને યોગ્ય અર્થાત બર્તન મે પકી હુ ચીજ ખાને યોગ્ય નહીં હોતી હૈ જેણે ભગવાનને રાજી કરવા હોય જેણે હૃદયને ચોખ્ખું કરવું હોય જેને હૃદયને પવિત્ર કરવું હોય આ સ્વાઈન ફ્લુ વાંચજો તમે શું છે આ બર્ડ ફ્લૂ શું છે ફૂડ એન્ડ માઉથ ડિસીઝ શું છે કેમ આવે છે દુનિયાના બુદ્ધિવાળા ડોક્ટરો સારા માણસો હમણાં યાની નામ સાંભળ્યું છે તમે બધાએ યાનીનો બરોડામાં પ્રોગ્રામ હતો એટલે ફાસ્ટ કરીને પ્રોગ્રામ બહુ મોટો એમાં યાની આવ્યો તો બહુ વર્ષો પછી ઇન્ડિયામાં એટલો મોટો પ્રોગ્રામ એટલો આખું બરોડા સિટી ગાંડું થયેલું એ યાની એનું પેપરમાં સ્ટેટમેન્ટ આવેલું એક છોકરાએ મને વાત કરી મેં કીધું કાપીને લાવજે એને સંદેશ કે ગુજરાત સમાચારનું એક કટિંગ મને આપ્યું આશીત ભગત એ યાનીએ વડોદરાના પ્રોગ્રામમાં ઇન્ટરવ્યૂ આપતા એણે મીડિયાવાળાને શું કહ્યું કે હું તો ડુંગળીનું લસણ પણ નથી ખાતો અને મારી યુવાનોને અત્યારના ઇન્ડિયન માણસોને સજેશન છે કે ઇન્ડિયામાં આ વસ્તુ વધારે ખવાય છે એટલે પ્લીઝ તમે એનાથી બચજો તમારે કદાચ કોઈને જાણવું હોય તો મીડિયામાં જોજો બધા પેપરોમાં એનું એનું ઇન્ટરવ્યૂ આવ્યું છે હમણાં થોડા દિવસ પહેલાંની જ વાત આપણે એની ચર્ચા નથી કરવી લખ્યું છે શાસ્ત્રમાં એ સાચું છે અનુભવના આધારે પણ સાચું છે અત્યારે પુરવાર થઈ રહ્યું છે જે છોડે છે સુખી છે જે નહીં છોડે એ એક દિવસ દુઃખી થવાના એને છોડવું પડશે નહીં છોડે તો એન કેન પ્રકારે રોગ છોડાવશે ડોક્ટર છોડાવશે નહીતર અંતે યમદૂત છોડાવશે માટે આ વસ્તુને આપણે સ્વીકારીએ કેટલી સરસ મહારાજ વાત કરે છે દેવ હોય કે દેવી હોય એ પણ મધ્યને માંસનું નેવેદ્ય સ્વીકારે એને દેવ જ ન કહેવાય એને દેવી જ ન કહેવાય અભક્ષ્યનો ભોગ લેનાર જે દેવ કે અભક્ષ્યનો ભોગ લેનારી દેવી તેને માનનારા જેટલા ગ્રહસ્થ છે તે બધા અભક્ષ્યને ભોગવનારા બને છે માટે જે ગ્રહસ્થ સુખી થવા ઈચ્છતા હોય તેમણે દેશકાળને અનુસરીને પોતાના અધિકાર પ્રમાણે વારંવાર ભગવાનના તીર્થવ્રતાदिकને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ઉત્સાહથી કરવા આપણી બુદ્ધિને છોડીને દુનિયામાં ડાહ્યો ડાપણ માં દુઃખ પામે એ ભવતારણ ભગવાન વિસારી ચડ્યો ઠાલે ભામે રે દુનિયામાં ડાહ્યો ડાપણ માં દુઃખ પામે આપણું ડાપણ શાસ્ત્ર સામે ન કરીએ બહુ અત્યારે માફ કરજો તમારા તમારા એકલા માટે વાત નથી અમારા સાધુ સમાજમાં બહુ ચર્ચાઓ સંતોની મિટિંગો હોય સંતોની શિબિરો હોય એટલી બધી ચર્ચાઓ ચાલે હમણાં બહુ મોટી સંતોની મિટિંગમાં એવી પણ ચર્ચા ચાલી કે આ સાધુઓ બહેનો સાથે બોલતા નથી આ કેમ જોવાનું આપણે ન રાખીએ અડવાન પણ બોલવું તો પડે જ અત્યારે ચાલે સંતોની મીટિંગમાં બોલો સંતોએ પ્રસ્તાવ મૂક્યો અને એવા એવા તર્ક કરે શાસ્ત્રની મર્યાદા તોડનાર એ ક્યારેય સુખી નહીં થાય એ વચન લોપે જાણે સુખ લે સુરે તે તો કહેશું કહેવાને જો રે સુરે સ્વામી કે કદાચ પશ્ચિમમાં સૂર્ય ઉગી શકે કદાચ પશ્ચિમમાં સૂર્ય ઉગી શકે રેતી પીલીને કદાચ તેલ નીકળી શકે પણ ભગવાનની આજ્ઞા લોપીને જીવ સુખી ન થઈ શકે તમારા સમાજમાં ને અમારા સમાજમાં પુષ્કળ પ્રમાણમાં પુષ્કળ એટલે પુષ્કળ પ્રમાણમાં સંતોની મીટિંગમાં આવી ચર્ચા થાય કે બોલ્યા વગર તો ચાલે જ નહીં યુગ પ્રમાણે બોલવું જોઈએ જે નથી બોલતા એ લોકો ઓવર છે વધારે પડતા છે પાછા તર્ક ગોતી કાઢે વિમાનમાં બેસો જ છો ને તમે બધા આપતકાળની વસ્તુ જુદી છે ખરેખર એ પણ એનો અમે સંતો પ્રાયશ્ચિતનો ઉપવાસ કરીએ છીએ ભલે બેનો ન અડ્યા હોય તો પણ એક વાહનમાં બેસીએ છીએ એટલે ધર્મામૃતમાં લખ્યું કે સંતોએ અનિવાર્ય લખ્યું છે ને સંતોએ અનિવાર્ય સંજોગ વસાત કોઈ વાહનમાં દૂર યાત્રા કરવા માટે જ્યારે બેસવાનું થાય જેમાં બહેનો બેઠા હોય તો એ વાહનમાં બેસીને સંતો એક ઉપવાસ કરો શાસ્ત્ર મેનો રસ્તો બતાવ્યો છે પણ પછી એની બાજુમાં બેઠેલા દરરોજ બાજુમાં જ બેસી રહેવું આ કંઈ ધર્મ છે કે વિમાનમાં બેઠા જતા ને બાજુમાં પછી વિમાનમાંથી ઉતરીને બાજુમાં બાજુમાં હે મુકેશભાઈ શાસ્ત્ર વિધિ પ્રમાણે પવિત્ર દેશ પવિત્ર કાળ અને સત્પાત્ર દેખાય ત્યારે તુરંત તે તીર્થ વ્રત આદિને વિશેષપણે કરીને કરવા પવિત્ર દેશકાળમાં અને સત્પાત્રમાં જો કોઈ પુણ્યદાન કરવામાં આવે તેનું અક્ષય ફળ છે મેં કીધું ને પવિત્ર દેશ હોય પવિત્ર પુરુષ હોય અને ત્યાં એકાદ પવિત્ર ક્રિયા થાય ને તે નાની ક્રિયાનું પણ બહુ મોટું ફળ થાય બહુ મોટું ફળ શુદ્ધ ભાવ હોય સામે શુદ્ધ સાચા સંત હોય અને શુદ્ધ ભાવે કરીને એક નાની એવી સેવા થઈ જાય ને કલ્યાણ થઈ જાયનું આવી રીતે જે પુણ્ય અને દાન કરે છે તે ફળ પુણ્યદાન કરે છે તે ફળ પ્રાપ્ત કર્યા સિવાય રહેતા જ નથી એટલે કે મહાન ફળની પ્રાપ્તિ થાય છે એથી શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરિચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના પ્રથમ પૂરમાં ચાર આશ્રમના અને ગ્રહસ્થના ધર્મ કહ્યા એ નામે છપ્પનમો તરંગ સમાપ્ત બધા ભક્તોને છેલ્લે નાની જાહેરાત કરવાની અત્યારે યુગ પ્રમાણે વોટ્સઅપ બહુ ચાલ્યું છે ઘણા સમય હરી ભક્તોની વિનંતી હતી કે વોટ્સઅપમાં કંઈક અમને સત્સંગની વિડીયો ક્લિપ ઓડિયો ક્લિપ મળે ગુરુજીની તો આપણે હમણાં છેલ્લા એક અઠવાડિયાથી ન્યૂજર્સી લોયાધામ મંદિરનો જે લેન્ડલાઇન ફોન છે એના ઉપર વોટ્સઅપ ગ્રુપ ચાલુ કર્યું છે ઘણા બધા લગભગ સાતસો આઠસો ભક્તો દેશના વિદેશના એમાં જોડાઈ પણ ગયા છે બધા ભક્તોને ડેલી એક નાની વિડીયો ક્લિપ ગુરુજીની અમૃતવાણીમાં અને એકાદ નાની ઓડિયો ક્લિપ બેથી ત્રણ મિનિટની બહુ સાર રૂપ હોય તમે સાંભળો આખો દિવસ તમને યાદ આવે આખા દિવસમાં તમને ઘણી બધી પ્રેરણા આપી જાય એવી નાની ક્લિપ લોયાધામ મંદિરના લેન્ડલાઈન નંબર ફક્ત પુરુષો માટે છે બહેનોને વિનંતી કે હમણાં બહેનો ન જોડાય ઘણા બધા બહેનોના મેસેજ આવે છે બહેનો માટે અલગ ફોન અલગ વ્યવસ્થા ચાલુ જ છે એ તૈયાર થાય એટલે તમને જણાવીશું પણ પુરુષો માટે અત્યારે આમાં કોઈપણ પુરુષો કોઈ પણ જોડાઈ શકશે વોટ્સઅપ દ્વારા લેન્ડલાઇન નંબર છે સેવન થ્રી ટુ થ્રી સેવન સેવન થ્રી ફોર એટ સિક્સ ફરીવાર બોલું છું સેવન થ્રી ટુ થ્રી સેવન સેવન થ્રી ફોર એઇટ સિક્સ આ નંબર તમારા ફોનમાં સેવ કરવાનો સેવ કર્યા પછી વોટ્સઅપ દ્વારા તમારા ફોનથી તમારે ખાલી એક જ મેસેજ જોઈને એટલું લખીને મોકલજો એટલે તમને અમે એ ગ્રુપમાં એડ કરી દઈશું અને ડેઇલી તમને પણ વિડીયો ઓડિયો અને લોયાધામના ન્યૂઝ વોટ્સઅપ દ્વારા તમારા મોબાઈલમાં તમારા ફોનમાં બોલો બોલોઘનશ્યાં મહારાજની જય શ્રીપતિ શ્રીધરં શર્વર ભક્તિધરમાત્મજ વાસુદેવ હરે માધવમ કેશવમ કામદં કારણ સ્વામીનારાયણ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યાં મહારાજની જય